નમસ્કાર વિદ્યાર્થી મિત્ર જેમ્સ એકેડેમી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ બાર સાયન્સ પ્રકરણ ચાર ગતિમાન વિદ્યુત બારો અને ચુંબકત્વનો આજનો ટોપિક ચાર પોઈન્ટ ચારમાં ચાર પોઈન્ટ ચાર પોઈન્ટ એક ચાર પોઈન્ટ ચાર પોઈન્ટ એક વેગ પત પસંદગીકાર વિશે નોંધ લખો આવી રીતે પ્રશ્ન પૂછાય અથવા સંયુક્ત એવા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારની ગતિને વેગ પ કારના સંદર્ભમાં સમજાવો સંયુક્ત એટલે કે એમાં વિદ્યુત એ આવી જાય અને ચુંબકીય ક્ષેત્ર પણ આવી જાય અને એમાં વિદ્યુતભારની ગતિને વેગ પસંદગીકારના સંદર્ભમાં સમજાવો આપણે સમજી લઈએ કે ધારો કે મેં ક્યુ વિદ્યુત બાર લીધો એક સ્મોલ ક્યુ વિદ્યુત બાર વેગ વી સદીશથી વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં બંને હોય વિદ્યુત એ હોય અને ચુંબકીય ક્ષેત્ર હોય માં ગતિ કરે છે એવું આપણે ધારી લીધું કે ક્યુ વિદ્યુત બહાર છે સદીશ વિવેકથી વિદ્યુત અને ચુંબકમાં તે ગતિ કરે છે ત્યારે શું થશે ત્યારે તેના ઉપર બળ લાગશે ત્યારે તેના પર લાગતું બળ એને આપણે કહીએ છીએ લોરેન્સ બળ કયું બળ લાગે છે લોરેન્સ બળ કયા પ્રમાણે મળે તો નીચે પ્રમાણે કે ભાઈ એફ સદિશ બરાબર એફ ઇ સદીશ પ્લસ એફ બી સદીશ એફ એટલે વિદ્યુત ક્ષેત્ર દ્વારા ઉત્પન્ન થતું બળ જે પહેલાં બીજા ચેપ્ટરમાં તમે ભણી ચૂક્યા છો ક્યુ ઇ સદિશ ધેન એફ સદીશ બી એ પણ ભણી ચૂક્યા છો ક્યુ વી સદીશ ક્રોસ બી સદીશ બંનેની કિંમત અંદર મૂકી દઈશું એટલે એફ સદીશ બરાબર ક્યુ ઈ સદીશ પ્લસ ક્યુ વી સદીશ પ્લસ બી સોરી ક્રોસ આવશે પ્લસ નથી ક્રોસ સમીકરણ નંબર એક શું લેવામાં આવ્યું સમીકરણ નંબર એક હવે આકૃતિ એક મેં દોરેલી છે એ આકૃતિ દ્વારા સમજીએ તો કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક કિસ્સો એવો વિચારો કે જેમાં વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ અહીંયા મેં લીધેલું છે વિદ્યુત ક્ષેત્ર જે વાયક્સને સમાંતર છે અને બી સદીશ એ ઝેડક્સને સમાંતર છે બંને એકબીજા સાથે લંબ છે એમ કહી શકાય માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક કિસ્સો એવો વિચારો કે જેમાં ઈ સદીશ અને બી સદિશ ઇ એટલે ચુંબકીય ક્ષેત્ર ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર બી એટલે ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ છે એકબીજાને લંબ રૂપે છે શું રૂપે છે અને તે બંને કણો અથવા બંને કણના વેગને પણ લંબ છે કણનો વેગ છે એ મેં ઝેક્સ દિશામાં લીધો છે વીસ દિશ વેગને પણ લંબ રૂપે છે ફરીવાર આકૃતિ સમજી લો કે વી સદિશ વેગ કણનો વેગ એક્સ દિશામાં છે ચુંબકીય ક્ષેત્ર ઝેડ દિશામાં છે વિદ્યુત ક્ષેત્ર વાય દિશામાં છે એટલે વિદ્યુત ક્ષેત્ર દ્વારા જે બળ ઉત્પન્ન થાય એને આપણે કહીએ છીએ એપ સદીશ ઇ ઈ અને ચુંબકીય ક્ષેત્ર દ્વારા જે બળ ઉત્પન્ન થશે એ મને અહીંયા મળશે એટલે એપ સદિશ બી તરીકે ઓળખવામાં આવે છે ઓકે તો આજે મૂલ્ય સ્વરૂપે આપણી પાસે આજે સદિશ સ્વરૂપે છે એને મારે આઈ કેરેટ જે કેરેટ સ્વરૂપે લખી શકાય એટલે કે તમે જે પહેલું મૂલ્ય લીધું છે એને મારે અહીંયા સમજાવવું છે તો મેં કહી શકું કે અહીં એપ સદીશ e ઇઝ ઇક્વલ ટુ તમે આવું ભણ્યા છો ક્યુ ઇ સદિશ પણ ઈ કઈ દિશામાં છે વાયક્સ તો વાય માટે આપણે જે કેરેટ વાપરી શકીએ તો અહીંયા લખાય ઈ ક્યુ ક્યુ e જે કેરેટ આવું લખી શકાય ત્યારબાદ આપણે લખીશું બીજું અને આવી જ રીતે લખ્યું છે એપ સદીશ બી બરાબર ક્યુ વી સદીશ ક્રોસ બી સદીશ જે અહીંયા મેં લખ્યું છે એ જ લીધેલા છે નવા કસા લીધા નથી આને શું લખી શકાય તો ક્યુ વી કઈ દિશામાં છે એક્સઅક્સ તો અહીંયા હું લખી શકું છું વી આઈ કેરેટ ક્રોસ બી કઈ દિશામાં છે ઝેડક્સ તો કે કેરેટ આને વ્યવસ્થિત હું લખું ક્યુ અને આઈ અને કે કેરેટ ક્રોસમાં છે તો આપણે એવું લખીએ કે જ્યાં આઈ કેરેટ ક્રોસ કે કેરેટ માઇનસ જે કેરેટ થાય તમને ખબર છે માટે હું અહીંયા લખી શકું છું કે એપ સદીશ બી બરાબર ક્યુ પછી આવશે વી બી વી બી ડાયરેક્ટ લખી નાખવાનું કારણ કે ક્રોસ લખવાની જરૂર નથી એટલે વી બ્રેકેટ પૂરું અને અહીંયા આવશે માઇનસ આગળ અને જે કેરેટ એટલે આવું લખાય માઇનસ ક્યુ વી બી જે કેરેટ આવું શોર્ટકટમાં લખો તો પણ ચાલે એ પણ આપણને અહીંયા અનુકૂળ રહી છે લખવામાં ચલો હવે આગળ વધીશું આને કહી દઈશ સમીકરણ નંબર બે એક નંબર અહીંયા ઉપર આવી ગયો છે આ બીજો નંબર ઓકે ચલો હવે આપણે લખવું છે કે ભાઈ કુલ પરિણામી બળ કુલ બળ તમે ભણી ચૂક્યા છો એફ સદીશ બરાબર એફ ઇ સદીશ પ્લસ એફ બી સદિશ ચલો એફ ઇ સદિશ તમારી પાસે અહીંયા છે એટલે ક્યુ ઇ જે કેરેટ પ્લસ માઇનસ માઇનસ ક્યુ વી બી જે કેરેટ માટે આપણે આમાં કોમન નીકળે ક્યુ વધે તમારી પાસે ઇ માઇનસ વી અને જે કેરેટ સમીકરણ નંબર ત્રણ અહીં આમ એફ સદીશ ઇ અને એફ સદીશ બી આના ઉપરથી કહી શકાય જો આ પ્લસ છે આ માઇનસ છે તો પરસ્પર કેવા છે વિરુદ્ધ દિશામાં પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એવું આપણે કહી શકીએ છીએ ત્યારબાદ આપણે આગળ વધીશું વિરુદ્ધ દિશામાં છે પણ મૂલ્ય કેવા બંનેના થશે સમાન માટે કહી શકાય પરંતુ મોડ ઓફ એફ મોડ ઓફ એફ માનાંક પૂરું મોડ ઓફ એફ બી સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના છે તેવું કહી શકાય છે માટે કુલ બળ શૂન્ય થાય કુલ બળ શું થશે શૂન્ય થશે અને આવી રીતે પણ લખી શકાય બંને મૂલ્ય સમાન છે એટલે ઈ ક્યુ ઇ અથવા તો ક્યુ વી બી આવી રીતે પણ લખાય આમાંથી ક્યુ ક્યુ ઉડી જશે આના ઉપરથી હું વીને કરતા કરીશ એટલે ઈ બાય બી વેગ વી બરાબર ઈ બાય બી સમીકરણ નંબર ચાર આ સમીકરણ શું કહે છે એની આપણે થોડી સમજૂતી મેળવીશું આ શરત આ જે શરત છે નો ઉપયોગ કરીને જુદી જુદી झड़प थी, गति करता विद्युत भारो, नी किरणावली चक्कस, वेगना विद्युत भारित कणों ने पसंद કરી શકાય છે શું કહે છે જુદા જુદા વેગથી ગતિ કરતા વિદ્યુત ભારોની કેળાવળીમાંથી ચોક્કસ વેગના વિદ્યુત ભારિત કણોને પસંદ કરી શકાય ભલે ને ગતિ જુદી જુદી હોય બીજું હવે આગળ બીજું એક ટોપિકમાં થોડું લખીશું સમજાવીશું કે શું કહેવા માંગી રહ્યું છે આગળ આપણને એવું કહે છે કે આમ પરસ્પર લંબ ઈ સદીશ અને બી સદીશ ક્ષેત્રો વેગ પસંદગીકાર વેગ પસંદગીકાર તરીકે વર્તે છે શું કીધું પરસ્પર લંબ ઈ સદીશ અને બી સદીશ ક્ષેત્રો વેગ પસંદગીકાર તરીકે વર્તે છે પરસ્પર લંબ ક્ષેત્રો માંથી ફક્ત બાય બી ઝડપ ધરાવતા કણો જે કોઈ કોણાવર્તન વગર પસાર થઈ શકે છે શું કહે છે ભાઈ કે ઈ બાય બી ઝડપ ધરાવતા હોય કોઈ પણ કોણાવર્તન વગર કોણાવર્તન એટલે વર્તુળકાર માર્ગે ગતિ ના થાય એને કોણાવર્તન કહેવાય કોણાવર્તન વગર પસાર થઈ શકે છે લાસ્ટમાં આપણે આમાં સમજીશું કે જે જે થોમ્પસન નામનું એક વૈજ્ઞાનિક થોમસ થોમસ થોમ્સન નહીં થોમસ એણે શું કર્યું હતું ભાઈ કે ઇલેક્ટ્રોન ના વિદ્યુતભાર ઈ અને દળ એમ નો ગુણોત્તર ઈ બાય એમ માપવા માટે કર્યો હતો શું ભાઈ આ પદ્ધતિનો ઉપયોગ આ જે પદ્ધતિ છે ઉપર આપણે જે ભણ્યા ઇ બાય બી એન્સ જે થોમ્સન થોમસે ઇલેક્ટ્રોન વિદ્યુતભાર ઈ અને એમ વચ્ચેનો ઈ બાય એમ ગુણોત્તર માપવા કર્યો હતો આ પદ્ધતિનો ઉપયોગ જે આપણે ઉપર પદ્ધતિ ભણ્યા તમને પૂછાય પસંદગીકાર વેગ પસંદગીકાર ક્યાં વપરાય તો કોણે ઉપયોગ કર્યો તો જે જે થોમસે શું કર્યો હતો ઇલેક્ટ્રોન વિદ્યુત બાર અને દળના ગુણોત્તર તરીકે દર્શાવવામાંનો ઉપયોગ કર્યો હતો બીજો કે આ સિદ્ધાંતના ઉપયોગથી આ સિદ્ધાંતનો ઉપયોગ માસ સ્પેક્ટ્રોમીટર માંસ સ્પેક્ટ્રોમીટર નામના સાધન નામના સાધનમાં થાય છે અને ઉપયોગ ક્યાં થાય છે માંસ સ્પેક્ટ્રોમીટર નામના સાધનમાં થાય છે તો આ ખાસ નોંધ લેવી કે આ સિદ્ધાંતનો ઉપયોગ બે જગ્યાએ થયો ઈ બાય એમ આપવા માટે અને બીજો સ્મા સ્માસ સ્પેક્ટોમીટર નામનું એક ઉપકરણ છે એની અંદર પણ આનો ઉપયોગ થાય છે આના પછીનો ટોપિક છે ચાર પોઈન્ટ ચાર પોઈન્ટ બે સાયક્લોડ્રોન એ આપણે આના પછીના વિડીયોમાં અભ્યાસ કરીશું હજુ પણ જો તમારે આ ચેપ્ટર અથવા આગળના ચેપ્ટરોના વિડીયો જોવાના બાકી હોય તો આને ડિસ્ક્રિપ્શન બુકમાં માત્ર આ જ ચેપ્ટરના વિડીયોની લિંક છે બધા તમે જોઈ શકો છો બાકી તો મારી યુટ્યુબ ચેનલમાં બાકીના પ્લે લિસ્ટમાં તમને મળી જશે બાકીના બધા ચેપ્ટરો